नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 8 भारतना राज्य बंधारणनु घड़तर अने लक्षणों। तो विद्यार्थी मित्रों, आपणे प्रकरणनी शुरुआत करिए पहेला थोड़ीक चर्चा करी लईए के आज़ादी मळी ए वखते भारत समक्ष मुख्य बे प्रश्नों हता के स्वतंत्र भारतनी जे सरहदो छे ए नक्की करवी अने जे 562 नाना मोटा देशी राज्यों ने रजवाड़ाओ हता तेनुं एकत्रीकरण करवुं अने आज़ादी पहलानी जो बात करिए तो के भारत में जुदा जुदा धर्म जुदी जुदी ज्ञाति जुदा जुदी कोम जुदी जुदी भाषा धरावता लोको वसे छे तो आ बधाने अनुरूप एवुं बंधारण घड़वुं आ एक महत्वनो प्रश्न हतो। आज़ादी पहलानो प्रश्न हतो के भारतना बंधारणनो घड़तर करवुं अने आज़ादी पछीनो प्रश्न हतो के जे भारतना जे भागला पड़ा छे हिंदुस्ताननां जे भागला पड़ा छे एमा भारतनी सरहदो नक्की करवी अने बीजू के जे 562 देशी राज्योने रजवाड़ाओ हता तेनुं एकत्रीकरण करी अने अखंड भारतनुं निर्माण करवुं आवा प्रश्नो हता। तो ए समये आपणी पासे एवा लोखंडी मनोबळ धरावता आपणा नेताओ हता अने आ नेताओए आ तमाम जे समस्याओ के प्रश्नो उद्भव्या छे एनो खूब ज कुशलतापूर्वक एमणे ઉકેલ પણ શોધ્યો છે। તો આપણે આ પ્રકરણની અંદર બંધારણ વિશે અભ્યાસ કરવાનો છે। તો બંધારણનો અર્થ જોઈશું આપણે કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજી વાત કરી લઈએ કે આપણે એક ઘરની અંદર રહીએ છીએ, એક સમાજની અંદર રહીએ છીએ, તો આપણા ઘરની અંદર કેટલાક નીતિ નિયમો છે કે ઘરના વડીલો હોય છે કે આપણા દાદા હોય એમના દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવેલા હોય, દાદાની હયાતી ના હોય તો પપ્પા દ્વારા કેટલાક નિયમો બનાવેલા હોય છે। તો શા માટે આ નિયમો બનાવવામાં આવે છે કે આપણા ઘરનું જે તંત્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે। તો ઘરની અંદર કેટલાક નિયમો હોય છે એ રીતે આપણા ભારતીય સમાજની અંદર જુદા જુદા સમાજો જોવા મળે છે। ભારત દેશની અંદર અનેક સમાજો છે, તો આ દરેક સમાજની અંદર પોતાના સમાજના ચોક્કસ નીતિ નિયમો હોય છે। તો માટે તો સમાજ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલે એ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવેલા હોય છે। તો ઘર માટે પણ નિયમો હોય છે, સમાજ માટે પણ નિયમો છે। તમે એક વિદ્યાર્થી અવસ્થામાં છો તો તમે શાળાએ જાઓ છો તો શાળાના પણ કેટલાક ચોક્કસ નીતિ નિયમો છે કે કયા સમયે આવવું, કયા સમયે છૂટવું, કયા સમયે તમારો નાસ્તાનો ટાઈમ થાય છે, કેટલા વાગે તમારો પિરિયડ પૂરો થશે, તમારા રમતનો સમય નક્કી કરેલો છે, તમારા વિષયોનો જે ટાઈમ ટેબલ બનાવવામાં આવેલું હોય છે એના આધારે તમારા શિક્ષકો નક્કી કરેલા હોય છે। આ બધું તમારું શાળાનું થયું। તમારા વર્ગખંડની અંદર પણ કેટલાક ચોક્કસ નીતિ નિયમો હોય છે કે આખા વર્ગખંડની જવાબદારી, જેમ ઘરની જવાબદારી એક મોભીની એક વડીલની હોય છે, એમાં આખા વર્ગખંડની જવાબદારી શિક્ષકની હોય છે। હવે શિક્ષક ક્યારે અંદર તમે જે 5.5 કે 6 કલાક ક્લાસની અંદર રહો છો એ સમય દરમિયાન વર્ગ શિક્ષક કંઈ આખો દિવસ વર્ગની અંદર હોતો નથી, એટલે વર્ગને વ્યવસ્થિત રીતે નિયંત્રણમાં ચાલે એ માટે મોનિટરોની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે। તો શા માટે આ ઘર છે, સમાજ છે, શાળા છે, વર્ગખંડ છે, ત્યાં બધે જ કોઈકના કોઈક પ્રકારના નિયમો બનાવવામાં આવેલા છે। તો શા માટે નિયમો બનાવવામાં આવેલા છે કે વ્યવસ્થા જળવાય એ માટે। તો ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે। તો આવડો મોટો વિશાળ વિસ્તાર અને આટલી બધી જનસંખ્યા ધરાવતો દેશ છે, તો એનું જે સંચાલન છે એ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે બંધારણ ઘડવું એ ખૂબ જ જરૂરી હતું। હવે જુદા જુદા ધર્મ, જુદી જુદી ભાષા, જુદી જુદી જ્ઞાતિ ધરાવતા લોકોનો વસવાટ હતો, એટલે આ બધા જ ધર્મો, બધી જ જ્ઞાતિ, બધા જ લોકોને અનુરૂપ એવું બંધારણ ઘડવું એ વિશેષ મહત્ત્વનું હતું। એટલા માટે
અહીંયા બંધારણ જે ઘડવાનું છે એ પ્રક્રિયામાં પણ એવા તજજ્ઞ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા કે જે દેશના તમામ લોકો, તમામ જાતિ, તમામ જ્ઞાતિને અનુરૂપ બંધારણ ઘડી શકે. તો બંધારણનો અર્થ છે કે કોઈપણ દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. હવે બંધારણનું મહત્ત્વ જોઈએ કે બંધારણ એ આપણા દેશનો પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ છે કે જેમ આપણે ઘર હોય તો દસ્તાવેજ હોય છે. તમે કોઈ વર્ગની અંદર ભણો છો, માનો કે તમે ધોરણ 8માંથી પરીક્ષા પાસ કરીને ધોરણ 9માં આવ્યા, તો ધોરણ 8નું પરિણામ એ તમારા માટે એક દસ્તાવેજ થયો. તો એવી જ રીતે આ દેશનું બંધારણ છે એ દેશ માટે પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. હવે કે બંધારણની જોગવાઈઓ મુજબ કાયદાનું ઘડતર થાય છે, બંધારણને શા માટે પાયાનો દસ્તાવેજ ગણવામાં આવ્યો છે? તો જે કાયદાઓનું ઘડતર થાય છે એ બંધારણના નિયમોને અનુરૂપ કરવામાં આવે છે કે બંધારણમાં જુદા જુદા નિયમો છે, જોગવાઈઓ છે, એ જોગવાઈઓ અનુરૂપ જ દેશના કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે. એટલે દેશના મહત્ત્વના દસ્તાવેજ તરીકે બંધારણને ગણવામાં આવે છે. અને જે કાયદાઓ ઘડવામાં આવે છે એ બંધારણના નિયમો સાથે કે બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત હોવા જોઈએ. એટલે કે બંધારણના જે નિયમો છે એની સાથે આ કાયદાઓ એની સાથે સુસંગત પણ હોવા જોઈએ કે બંધારણના નિયમોને ધ્યાનમાં રાખીને જ કાયદાનું ઘડતર કરવામાં આવે છે. બંધારણ એ કાયદાઓથી સર્વોપરિ છે. શા માટે બંધારણને કાયદાઓથી સર્વોપરિ કહેવામાં આવ્યું છે? કારણ કે કાયદાનું ઘડતર છે એ બંધારણના નિયમોને આધારે કરવામાં આવે છે. એટલે બંધારણના નિયમોથી કાયદાનું ઘડતર થાય છે, કાયદાથી બંધારણના નિયમોનું ઘડતર થતું નથી. એટલે કે બંધારણ એ કાયદાઓથી સર્વોપરિ ગણવામાં આવે છે. એવી જ રીતે બંધારણમાં સતત બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો પડે છે કે સમયાંતરે લોકોની જરૂરિયાતો બદલાતી હોય છે, લોકોની આકાંક્ષાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ બદલાતી જતી હોય છે. એવી જ રીતે ઉચ્ચ ભાવનાઓનો પણ વિકાસ થતો હોય છે. ટૂંકમાં બદલાતી જતી પરિસ્થિતિ સાથે અહીંયા બંધારણના જે છે એમાં લોકોનો પડઘો પડે છે, જેને લીધે એમાં પણ પરિવર્તન કરવું પડતું હોય છે. બંધારણના નિયમોમાં પણ પરિવર્તન કરવું પડતું હોય છે. બંધારણમાં કે જે નિયમો છે એ પરિવર્તિત થઈ શકે છે કે લોકોની જરૂરિયાતો, ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પ્રમાણે એમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે બંધારણ ઘડાયું એ વખતે એવો એક મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો હતો કે બદલાતી જતી પરિસ્થિતિ, લોકોની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી અને બંધારણના નિયમોમાં પરિવર્તન પણ કરી શકાશે, જેને લીધે બંધારણને મૂળભૂત જીવંત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બંધારણનો એટલે શું? તો કોઈપણ દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓ મુજબ કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે અને જે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ. એટલે કે બંધારણના નિયમોને અનુરૂપ જ કાયદાઓ ઘડાવવા જોઈએ. બંધારણ એ કાયદાઓથી સર્વોપરિ છે. એટલે કે બંધારણના નિયમોને આધીન કાયદાઓ ઘડાય છે, કાયદાથી બંધારણ ઘડાતું નથી. એટલે અહીંયા બંધારણને કાયદાઓથી સર્વોપરિ ગણવામાં આવ્યું છે. એવી જ રીતે બંધારણમાં લોકોની બદલાતી જતી પરિસ્થિતિ, બદલાતી જતી જરૂરિયાતો, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ તેમજ લોકોની ઉચ્ચ ભાવનાઓનો પણ પડઘો પડે છે. બદલાતી જતી પરિસ્થિતિને અનુરૂપ બંધારણના કેટલાક નિયમોમાં ફેરફાર પણ કરવો પડતો હોય છે, જેને લીધે બંધારણને મૂળભૂત જીવંત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઘડતરની પ્રક્રિયા કે જ્યારે આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનને, 3 સભ્યોના બનેલા કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપ્યું કે આઝાદી પહેલાં કે 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના બનેલા કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો પ્રશ્ન શોધવા માટેનું કામ સોંપવામાં આવ્યું. અને આ કેબિનેટ મિશને કે ભારતની આઝાદી માટે આટલા મોટા વિશાળ દેશ અને વિશાળ વસ્તી ધરાવતા લોકો અને એમાંય જુદી જુદી ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ
ના લોકો વસે છે એટલે આ બધાને અનુરૂપ એવું બંધારણ ઘડવું એવી એમને જરૂરિયાત જણાઈ, જેને લીધે આ કેબિનેટ મિશને બંધારણના ઘડતરનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. હવે આ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. હવે આ 389 સભ્યોમાં જુદી જુદી જાતિ, જુદી જુદી કોમ, જુદા જુદા ધર્મો, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોના લોકો, એની સાથે સાથે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને વિશેષ જ્ઞાન ધરાવતા એવા તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં બંધારણ સભાના મહત્ત્વના સભ્યો જોઈએ તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યર, ગોપાલ સ્વામી આયંગર અને બલદેવસિંહ, તેમજ મહિલા પ્રતિનિધિઓમાં વિજયાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી હતી અને બંધારણ સભાના મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી. તો અહીંયા બંધારણ સભાના ઘડતરની જો વાત કરીએ તો કે આઝાદી પહેલાં 25 માર્ચ 1946 રોજ 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન ભારત આવે છે અને આ કેબિનેટ મિશન ભારત આવે છે તો આઝાદીનો ઉકેલ શોધવા માટેનું કામ એમને બ્રિટિશ સરકાર સોંપે છે. તો આ કેબિનેટ મિશનને આટલા મોટા વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા દેશના લોકોનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બંધારણની જરૂરિયાત જણાઈ અને એ માટે ભારતના બંધારણ ઘડતર માટે એમણે બંધારણ સભાની રચના કરી. ભારતના બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા એ 389 હતી. આ બંધારણ સભામાં જુદી જુદી જાતિ, જુદી જુદી જ્ઞાતિ, ધર્મ, ભાષા, જુદા જુદા લિંગ ધરાવતા અને જુદા જુદા ભૌગોલિક પ્રદેશોમાંથી આવતી વ્યક્તિઓ, એની સાથે સાથે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને કેટલાક વિશેષ જ્ઞાન ધરાવતા એવા તજજ્ઞ વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તો બંધારણ સભાના મહત્ત્વના સભ્યો કોણ કોણ હતા? તો પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, એચપી મોદી, એચવી કામર્થ, શ્યામાપ્રસાદ મુખર્જી, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યર, ગોપાલ સ્વામી આયંગર, બલદેવસિંહ અને મહિલા પ્રતિનિધિઓમાં વિજયાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુનો સમાવેશ કરવામાં આવતો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી. આ બંધારણ સભાએ તેની કામગીરી ક્યારથી શરૂ કરી? તો 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી. બંધારણ સભાએ પોતાની જે ઘડતરની કામગીરી છે એમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લીધો અને 166 બેઠકો યોજવામાં આવી. આ 166 બેઠકોના અંતે બંધારણ સભાએ એની કામગીરી પૂર્ણ કરી. બંધારણ સભામાં શરૂઆતમાં 395 અનુચ્છેદો હતા અને 8 પરિષ્ઠો હતા, પરંતુ પાછળથી તેમાં સુધારા કરી અને હાલમાં બંધારણમાં 461 અનુચ્છેદો અને 12 પરિષ્ઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરી અને બંધારણ સભાએ સમગ્ર ભારતના લોકોને અનુરૂપ એવું બંધારણ પોતે ઘડી કાઢ્યું અને 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું. પરંતુ આપણું ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 અમલમાં મૂકવામાં આવ્યું. શા માટે મિત્રો 26 જાન્યુઆરી 1950 દિવસ પસંદ કરવામાં આવ્યો? તો કે 26 જાન્યુઆરી 1930 રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, એણે આ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પંડિત જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા કે પ્રખર નેતાઓ હતા, આ નેતાઓ એ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા, તો આ નેતાઓએ લાહોરમાં રાવી નદીને કિનારે 26 જાન્યુઆરી 1930 દિવસે સૌ પ્રથમ તિરંગો ફરકાવી અને સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને આ દિવસને ઇતિહાસમાં અને જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી
26 જાન્યુઆરીના દિવસને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આપણને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી એટલે આપણો સ્વતંત્રતા દિન થયો 15 ઓગસ્ટ. પરંતુ 1930થી જે સ્વતંત્રતા દિન તરીકે 26 જાન્યુઆરીના દિવસની પસંદગી કરવામાં આવી હતી, આ દિવસને ઇતિહાસમાં અમર બનાવવા માટે આપણું બંધારણ એ 26 જાન્યુઆરી 1950થી અમલમાં મૂકવામાં આવ્યું અને આ દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું, જેને લીધે આપણે 26મી જાન્યુઆરીના દિવસને દર વર્ષે પ્રજાસત્તાક દિન તરીકે આજે પણ આપણે ઉજવીએ છીએ. હવે આપણા ભારતીય બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રમંત્ર તરીકે સત્યમેવ જયતેને પણ પસંદ કરવામાં આવ્યો. તો ભારતના બંધારણમાં અમુક કેટલીક વિશેષ બાબતોનો સમાવેશ કર્યો છે. કઈ કઈ બાબતો? તો ભારતના બંધારણમાં મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, એના પછી કે વહીવટની સૂચનાઓ અને ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતનું બંધારણ એ સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ બંધારણ ગણવામાં આવે છે. ભારતનું બંધારણ એ વિશ્વના લોકશાહી દેશોમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. ભારતના બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, યુએસએ વગેરે જેવા લોકશાહી દેશોના બંધારણના કેટલાક લક્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણના જે ઘડતરની શરૂઆતની કામગીરી છે ત્યાંથી પસાર થયું કે અમલમાં આવ્યું ત્યાં સુધી ફરીથી એકવાર જોઈ લઈએ કે ભારતીય બંધારણના ઘડતરની કામગીરી 9 ડિસેમ્બર 1946ના રોજથી શરૂ કરવામાં આવી. ભારતીય બંધારણના ઘડતર માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય ગયો અને જેમાં કુલ 166 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. શરૂઆતમાં બંધારણમાં 395 અનુચ્છેદો અને 8 પરિષ્ઠો હતા, પરંતુ પાછળથી તેમાં સુધારા કરી અને હાલમાં 461 અનુચ્છેદો અને 12 પરિષ્ઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું અને ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં મૂકવામાં આવ્યું. આ 26 જાન્યુઆરીના દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રમંત્ર તરીકે સત્યમેવ જયતેની પણ પસંદગી કરવામાં આવી છે. અને ભારતના બંધારણમાં કેટલીક વિશેષ બાબતો કે નાગરિકોના મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, વહીવટી સૂચનાઓ અને ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જેવી કેટલીક મહત્ત્વની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત, વિશદ અને લેખિત સ્વરૂપનું બંધારણ છે. તો વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ કયા દેશનું છે? તો મિત્રો, આપણા દેશનું, એટલે કે ભારતનું છે. અને ભારતના બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ અને યુએસએ જેવા લોકશાહી દેશોના બંધારણના કેટલાક લક્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણનો અર્થ, બંધારણનું મહત્ત્વ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા વિશે જોયું. હવે આમુખ અને આમુખના મહત્ત્વ વિશે આપણે ફરીના વિડીયો લેક્ચરમાં જોઈશું.